नमस्कार, गुजरात नॉनस्टॉप बुलेटिनमां આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ જે સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસના ધારાસભ્યને સીએમનું આમંત્રણ। તમારે આવવાનું હોય તો બેસી જાઓ, સીએમએ જણાવ્યું છે। આ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને મુખ્યમંત્રીએ જણાવ્યું છે। જામનગરમાં कथा प्रसंग में हाजरी आपी हती अने कथा माथी निकलती वखते सीएमए कह्यु। सीएम ना शब्दों सांभळीने धारासभ्य पण हसी पड़ा। कांग्रेसना धारासभ्य शैलेष परमार हसी पड़ा सीएमनी आ वात सांभळीने। कांग्रेसना धारासभ्यने कहता सीएमनो आ वीडियो छे ते पण सामे आव्यो छे। जामनगरना कथा प्रसंग में अनेक कांग्रेसना धारासभ्यो साथे भाजपना पण अनेक महानुभावोए हाजरी आपी हती, परंतु आ कथामांथी निकळती वखते आ सीएम भूपेन्द्रभाई पटेलना शब्दों कांग्रेसना धारासभ्यने आमंत्रण आप्युं अने पोतानी गाड़ीमां बेसी जवा कह्युं। तमारे आववानुं होय तो बेसी जाओ। हवे आ વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। સુરતમાં કડોદરા અને બારડોલીમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત તેમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કડોદરા ખાતે ભવ્ય રેલી યોજાઈ। છાત્રાલા પોઈન્ટથી અકળામુખી મંદિર સુધી આ રેલી યોજાઈ હતી। આ અવસરે સી આર પાટીલે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે રેલી જોઈને કેટલાક લોકોના છાતીના પાટિયા બેસી ગયા હશે। પ્રધાનમંત્રીના અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઈને તાકાત નથી। ભાજપનો કાર્યકર્તા એક પણ રજા પર નથી। તમામ કાર્યકર્તાઓ સેવાના કાર્ય કરે છે। નામ લીધા વગર પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી આવે પહેલાં દેડકાઓ રાઉન્ડ રાઉન્ડ કરતા આવી જાય છે। હમણાં એક નવો અવતાર આવ્યો છે, એક મહાઠગ ગુજરાતમાં આવ્યો છે, જેનાથી ચેતીને રહેજો। વખતે સુરત જિલ્લામાં આખા ગુજરાતની જેમ કોંગ્રેસનું ખાતું નહીં ખુલે અને પેલા મહાઠગ એ ઠગની તો એક પણ સીટ પર ડિપોઝિટ ના બચે એની પણ આપણે બધાએ કાળજી લેવાની છે। એને એને એક દિલ્હીના એક સમયના એમના સાથી ખૂબ જાણીતા મહાકવિ કહી શકાય એવા કુમાર વિશ્વાસજીએ કહ્યું હતું કે એકવાર આ દિલ્હીના મુખ્યમંત્રી એવું કહી દે કે ખાલિસ્તાન જિંદાબાદ તો અમને ચરણે પડી જાઉં, પણ જે ખાલિસ્તાનવાદી છે, જે દેશની સુરક્ષા માટે ખતરો છે, એવા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપ ડરી ગઈ છે અને નેતાઓ બોખલાઈ ગયા છે, મારામારી કરવી અને લોકોને નીચા દેખાડવા જેવું કૃત્ય કરે છે। આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવી અને કાર્યકર્તાઓને મારવા પર ઉતરી આવી છે। જે ઝડપથી જે મજબૂતીથી આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે એનાથી ભાજપ પાર્ટી બિલકુલ ડરી ગઈ છે। ભાજપના નેતાઓ બિલકુલ બોખલાઈ ગયા છે અને પોતાની મૂળ વૃત્તિ મારામારી કરવી, તોડફોડ કરવી, વિરોધીઓને નીચા દેખાડવાની નિમ્ન કૃત્યો કરવા, આવી હરકતો ઉપર ભાજપના લોકો ઉતરી ગયા છે। ગુજરાતમાં 27 વર્ષ જેટલા લાંબા સમયથી સરકારમાં હોવા છતાં પણ આજે ભાજપ પાસે પોતાનું કરેલું કોઈ કામ બતાવવા માટે નથી, એટલે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને માર મારવો, આમ આદમી પાર્ટીના બેનરો ફાડી નાખવા, આમ આદમી પાર્ટીનું જ્યાં ખરાબ દેખાય તેવી તમામ પ્રવૃત્તિ કરવા ઉપર ભાજપ ઉતરી આવી છે।
પીએમ મોદીનો વધુ એક વખત ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. આગામી 15 મે બાદ પીએમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ ગુજરાત પ્રવાસે આવશે ત્યારે ક્લસ્ટર મુજબ સભાનું આયોજન થાય તેના માટે પ્રયાસ ચાલી રહ્યા છે અને તેટલા માટે જ પીએમ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે એક સાથે 7 વિધાનસભા વિસ્તારના લોકોને સંબોધન કરશે તેની તૈયારીઓ ચાલી રહી છે. તો એ બાદ પીએમ રાજકોટ ખાતે પણ મુલાકાત લઈ શકે છે. હાલના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસ અંગે કોઈ તારીખ પીએમઓ દ્વારા આપવામાં નથી આવી. જે તારીખ આવ્યા બાદ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગુજરાતના પનોતા પુત્ર છે અને ગુજરાતમાં તેઓ વારંવાર આવે તેવી ગુજરાતના 6.5 કરોડ લોકોની અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાની લાગણીમાં છે. શ્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં 2 વખત ગુજરાત આવી ગયા અને આગામી દિવસોમાં પણ તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસે આવે તેવી વકી છે. હજુ કોઈ કન્ફર્મેશન મળ્યું નથી, પરંતુ તેમની આ માસમાં એ ગુજરાતની એક મુલાકાત થાય એવી અમારી સૌની લાગણી છે અને અમે માનીએ છીએ કે એમના આવવાથી ગુજરાતના વિકાસમાં કંઈક નવો વેગ મળશે, ગુજરાતના લોકોને નવો સંદેશ મળશે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા સી ફોર્મના રિન્યુઅલમાં બીયુ જરૂરિયાત અને બાકાત નહીં કરવામાં આવે તો આગામી વર્ષોમાં 900 થી 1000 હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમને બંધ કરવાની નોબત આવશે. આગામી દિવસોમાં તેનું નિરાકરણ નહીં આવે તો મેડિકલ બંધ રેલી ધરણા તેમજ ઓપીડી બંધ કરી દેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 400 થી 450 હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સનું ફોર્મ સી જે 31 માર્ચે પૂરું થયું હતું એને રિન્યુ કરવામાં આવેલ નથી અને એનું કારણ જે દર્શાવવામાં આવ્યું છે તે કે આ નર્સિંગ હોમ અને હોસ્પિટલ્સને બીયુ પરમિશન નથી, એના માટે એનું રિન્યુઅલ કરવામાં આવ્યું નથી. ઓક્ટોબર 2021 સુધી આ રેગ્યુલરલી રિન્યુ કરવામાં આવતું હતું અને ત્યારે ક્યારે પણ બીયુ પરમિશનની એડિશનલ જરૂરિયાત આપવામાં આવી નહોતી. પાટણના હારેજમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલનું પરિણામ બાદ 180 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો. ધોરણ 9 તથા 11 કુલ મળી 180 વિદ્યાર્થીઓ નાપાસ થતા વાલીઓએ સ્કૂલના અભ્યાસક્રમ પર સવાલો ઉઠાવ્યા હતા તેમજ નાપાસ થયેલા વિદ્યાર્થીઓના પેપર રીચેકિંગ કરાવવાની માંગ કરી છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શક્યા હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે માસ પ્રમોશનની પણ વાલીઓએ માંગ કરી છે. જામનગરમાં યુક્રેનમાં અધૂરા રહેલા અભ્યાસનું સંકટ અને ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. અત્યારે વાલીઓએ ઓપરેશન સરસ્વતી શરૂ કર્યું છે. યુક્રેનથી પરત ફરેલા છોકરાઓને દેશમાં જ મેડિકલમાં એડમિશન અપાવવા વાલીઓનું સિગ્નેચર કેમ્પેઇન શરૂ થયું છે. યુક્રેન અને રશિયા વચ્ચે 2.5 માસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અભ્યાસ માટે વિદ્યાર્થીઓ યુક્રેન ગયા હતા, પરંતુ યુદ્ધને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ અધૂરો છોડી પરત દેશ આવવાની ફરજ પડી હતી. જામનગરના 20 અને દ્વારકાના 3 વિદ્યાર્થીઓના વાલીઓ જુબેલી ગાર્ડન ખાતે એકઠા થયા હતા અને સિગ્નેચર કેમ્પેઇન કરી સરકારને રજૂઆત કરી હતી. અભી અમારે રિક્વેસ્ટ છે મોદી સાહેબને, સરકારશ્રીને, કે ઓપરેશન સરસ્વતી થ્રુ આ જે પરત આવેલા વિદ્યાર્થીઓ છે એમને અહીંયા ભારતની મેડિકલ કોલેજમાં અભ્યાસ મળી જાય અને એ લોકોનો અભ્યાસ પાછો કાર્યરત પાછો સરસ થઈ જાય ચાલુ એ માટેની અમારી એક એવી અપીલ છે ભારત સરકાર પાસે કે અમારું અમે લોકો જે યુક્રેનથી પાછા આવ્યા છીએ સ્ટુડન્ટ્સ એ લોકોને અહીંયા મેડિકલમાં એડમિશન આપી દે જેથી અમારું જે સ્ટડી અત્યારે અટકાયેલું છે એ બરાબર રીતે ચાલુ થઈ જાય અને અમને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે. તો એ માટે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કે રાકેશે ટ્વીટ કરી માહિતી આપી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોમ્પ્યુટર પ્રોફિશિયન્સીની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. 1 થી 15 જૂન દરમિયાન પરીક્ષા યોજાશે અને વિદ્યાર્થી પોતાનો કોલ લેટર 7 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકશે.
अनेक रजूआत बाद पोरबंदर शहर में फरी सीटी बस की सेवा शुरू थशे। मुख्यमंत्री शहरी बस सेवा ने सरकारे मंजूरी आपी दीधी छे, जेना माटे पालिका द्वारा सीटी बस शुरू करवा माटे टेन्डर नी प्रक्रिया हाथ धराई छे। आगामी दिवसों में ज टेन्डर बहार पाड़वामां आवशे अने वहेली तके सीटी बस शहरना 11 जेटला रूट पर दौड़ती थशे तेवुं चीफ ऑफिसरे जणाव्युं हतुं। महत्वनुं छे के अगाउ वर्ष 2018 में सीटी बस सेवा शुरू कराई हती, परंतु ते मात्र 4 मासमां ज बंद थई गई हती। શહેરીજનોને બસ સેવાનો લાભ મળે તેથી મુખ્યમંત્રી શહેરી બસ સેવાને સરકારે મંજૂરી આપેલી અને હાલમાં ટેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ છે, જે ટૂંક સમયમાં નગરપાલિકા ટેન્ડર ઓનલાઈન કરશે અને આ બસ સેવામાં 11 શહેરી બસો છે અને 2 હેરિટેજ રૂટની બસો છે, એટલે કુલ 13 બસો ચાલુ થશે અને ટૂંક સમયમાં જ શહેરીજનોને તેનો લાભ મળશે। राजकोट शहर में एक बाजु 24 कलाक पानी आपवानी वातो थई रही छे, तो बीजी तरफ शहर की आवास योजना में 2 दिवस पानी काप करवामां आव्यो छे, जेथी आवास योजना में पानी की अछत सर्जाता 608 टैंकर थी पानी पूरू पाड़वामां आवी रह्युं छे। राजकोट शहर में हाल जे पानी काप लगाड़वामां आव्यो छे, पादर डेम थी जे राजकोट ને પાણી જે મળે છે એ પાણીની પાઇપલાઇન છે એ તૂટી રહી હોવાને કારણે રિપેરિંગને કારણોસર છે એ કારણોસર ટેકનિકલી ખામી સર્જાતા આ પાણી કાપ ફરજિયાત આપવો પડ્યો હતો, કારણ કે રિપેરિંગ પૂરું થતાં જ આ લાઇન ફરીથી ચાલુ થઈ શકે અને પાણીનો ખોટો બગાડ ન થાય આ રિપેરિંગ તાત્કાલિક જરૂરિયાત હોય, જે કારણોસર 2 દિવસ છે એ પાણી કાપ લગાડેલો છે। બોટાદના ચર્ચાસ્પદ અંડરબ્રિજ પર વર્ષો પછી સર્વિસ રોડ પર ડામર પાથરી તૈયાર કરવામાં આવ્યો અને બીજા દિવસે પાણીની લાઈન નાખવા માટે આ રોડને તોડી નાખવામાં આવ્યો। પાણીની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટર અને સર્વિસ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરના સંકલનના અભાવને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે આવા કિસ્સામાં કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું અને રોડનું થયેલું નુકસાન હવે કોણ ભોગવશે તે પણ એક મોટો સવાલ છે। બોટાદના અંડરબ્રિજના અણઘડ બાંધકામ અને અધૂરા કામોથી લોકો હજી હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે અંડરબ્રિજ તૈયાર થયો ત્યારથી જ સર્વિસ રોડ બનાવવાની વારંવાર રજૂઆત થતી હતી, તો બીજી તરફ અનુસૂચિત જાતિ વિસ્તારમાં નવી પાણીની પાઇપ લાઇન નાખવાની માંગણી પર નગરપાલિકામાં પેન્ડિંગ હોય તો નગરપાલિકાના આંતરિક વિખવાદમાં મંજૂર થયેલ લાઇન નાખવાની કામગીરી પર અધરતાલ થઈ ગઈ હતી, ત્યારે પાણીની લાઇન નાખનાર કોન્ટ્રાક્ટર અને સર્વિસ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરના આંતરિક ગળમથલ કે સંકલનના અભાવને કારણે એક દિવસ પહેલા બનેલ સર્વિસ રોડને તોડી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી। ગ્રામ્યજનોમાં પ્રશ્ન છે કે હવે આ લાખો રૂપિયાનો ખર્ચ કોણ ભોગવશે? હવે રસ્તો તોડી પાડવામાં તો આ લોકોને ભાજપની સરકાર છે, આને તો મજાક જ કરવાની હોય છે, જે ખરેખર આ રોડ બોટાદથી શરૂ થઈ અને અણિયાળી રાણપુર લીંબડી તમામ ઠેકાણે જતા વાહનો આ રોડ ઉપરથી ચાલે છે અને સ્વાનાવાલા હોસ્પિટલમાં જતા દર્દીઓ પણ આ રોડ ઉપરથી ચાલે છે। ખાલી 2 દિવસ લોકોએ જોયું કે આ રોડ મસ્ત બની ગયો, સારું થઈ ગયું, સારું કામ કર્યું, સારું કામ, તો ત્રીજા દિવસે તો પાછો રોડ જે પહેલાં હતો એની કરતાં પણ બદતર હાલત કરી નાખી છે। આ જોઈ અને ઘણું બધું દુઃખ લાગે છે। હજી 72 કલાક પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે અને એ પછી રામ જાણે નગરપાલિકાવાળાને સપનું આવ્યું હોય તો રામ જાણે કે આ પાણીની લાઇન બાકી છે ને એની રહેવાસી જે પબ્લિક છે એને કીધું ખરું કે આ રોડ તમે પહેલા પાણીની લાઇન નખાઈ જાય ને પછી કરો, સત્તાએ તે રોડ બનાવીને તોડી નાખવામાં આવ્યો, કારણ મને એવું લાગી રહ્યું છે 25 વર્ષથી ભાજપની સરકાર જે નગરપાલિકામાં બેઠી છે એટલે નગરપાલિકાના અમુક લોકોના ખીચા ભરવાના બાકી રહી ગયા છે, એટલે આ રોડ તોડવામાં આવ્યો છે અને બીજા નંબરની અંદર વિકાસના નામે માત્ર ને માત્ર બોટાદ જિલ્લાની જનરલ હોસ્પિટલ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ જ રસ્તા પરથી દર્દીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં પણ પહોંચાડવામાં આવે છે। એવું છે કે અંડરબ્રિજ થયો તારનો આ સર્વિસ રોડ ખોદેલો હતો એટલે એના આશરે 7 વર્ષ થઈ ગયા, 7 વર્ષથી આ રોડ ખખડતા જ પરિસ્થિતિમાં હતો। હવે 2 દિવસ પહેલાં 2 તારીખની રાત્રે તાબડતોબ આ રોડ કરવામાં આવ્યો,
કરવામાં આવ્યો અને બીજા ડામર રોડ કરવામાં બીજા જ દિવસે આ રોડ ખોદીને પાણીની લાઈન નાખવામાં આવી એટલે આ રોડની પરિસ્થિતિ જે તે પરિસ્થિતિ હતી એની ખખડ થઈ ગઈ। છેલ્લા 7 વર્ષથી બોટાદ શહેર તેમજ જિલ્લાના લોકો હોસ્પિટલ પહોંચવા માટે ઘણી બધી મુસીબતોનો સામનો કરી રહ્યા હતા ત્યારે સત્વરે તપાસ હાથ ધરી જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી નાણાં વસૂલવાની કામગીરી હાથ ધરાઈ તેમજ ફરી પાછો રોડ તુરંત બનાવી આપવામાં આવે તદુપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા અંડરબ્રિજની અંદર લાઈનો ગોઠવી રાત્રિના અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માત નિવારણ કામગીરી પૂર્ણ કરે તેમજ સર્વિસ રોડની દિવાલો ઊંચી કરવા માંગ કરવામાં આવી છે। ગજેન્દ્ર ખાચર, મંતવ્ય ન્યૂઝ, બોટાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલની સ્થિતિએ વિવિધ પ્રકારના ટેન્ડરોમાં ભાગ લેવા માટે 927 કોન્ટ્રાક્ટરો નોંધાયેલા છે। છેલ્લા 17 વર્ષમાં 112 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે પણ આ જ દિન સુધી એક પણ કિસ્સામાં એક પણ અધિકારી સામે કાર્યવાહી થઈ નથી। 43 કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓ એવી છે કે જેઓને કાયમી બ્લેકલિસ્ટ કરી દેવાયા છે, જ્યારે 69 કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓ એવી પણ છે કે જેઓને એક વર્ષથી માંડીને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का जो तंत्र है वो अधिकारी यानी बाबू राज पर चलता है। एक अधिकारी जब रिटायर हो जाता है, रिटायर होने के बाद वो खुद की कंपनी बनाता है और खुद की कंपनी बनाकर करोड़ों रुपए का भ्रष्टाचार करता है। कांग्रेस पार्टी ये मांग करती है कि 112 कॉन्ट्रेक्टर जिनको ब्लैकलिस्ट किया है, जो भी संदर्भ में जो भी प्रोजेक्ट डिपार्टमेंट पे वो काम करते थे, उन अधिकारियों पे भी कार्रवाई होनी चाहिए ताकि ये मैसेज जनता में जाए कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन सिर्फ कॉन्ट्रेक्टर पर ही नहीं, क्योंकि सबसे बड़ी जिम्मेदारी तो अधिकारियों की होती है, तो उन अधिकारियों पे भी कार्रवाई होनी चाहिए। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલ નિદ્રા ગ્રામ્ય પંચાયત દ્વારા તાજેતરમાં જ ગામના સરસ્વતીનગરમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવામાં આવી રહી છે ત્યારે સરકારના નિયમ વિરુદ્ધ કામ કરવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવ્યો છે। જોકે મળતી માહિતી મુજબ નેદરા ગ્રામ્ય પંચાયત દ્વારા તાજેતરમાં સરસ્વતીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે, જેમાં તલાટી અને સરપંચ દ્વારા હલકી ગુણવત્તાની પાઇપ નાખી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો પંચાયતના સદસ્ય જાહેદાબેન નાંદુલિયા દ્વારા આક્ષેપ કરી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે। કામ ચાલુ તો મેં કામ જોવા માટે આવ્યા ત્યાં મેં પાઇપો જોઈ, પાઇપો જે તૂટેલી પાઇપો હતી એ પાઇપો નંખાતી હતી, પાઇપોના જે વાટા મારવાના હતા એ પણ તૂટેલા હતા અને સરપંચને ફોન કર્યો હતો, સરપંચે કીધું કે ભાઈ કામ તો કોન્ટ્રાક્ટર કરી, કોન્ટ્રાક્ટર નંબર લઈ કોન્ટ્રાક્ટરથી વાત કરી, કોન્ટ્રાક્ટરે કીધું કે મારું કામ તો મારું કીધું ચાલે છે મોડા। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલી પવિત્ર ગેલો નદીમાં ઠેર ઠેર ગંદકીને લઈ સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। ઉન્મત ગંગાનું સ્થાન પામેલી પવિત્ર નદીની હાલ દુર્દશા જોવા મળે છે। નદીમાં જ્યાં જુઓ ત્યાં ગાંડી વનસ્પતિ જોવા મળે છે, સાથે ઠેર ઠેર ગંદકીના થર જામી ગયા છે। નદી અપવિત્ર ન થાય તે માટે તંત્ર દ્વારા લાખોના ખર્ચે ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી, તેમ છતાંય નદીમાં ગટરના પાણી ભળતા નદી અપવિત્ર થાય છે। ગઢડા લાખો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર હોવાથી દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં હરિભક્તો પવિત્ર ગેલો નદી કાંઠે ધાર્મિક વિધિ માટે આવે છે, ત્યારે આ અંગે અનેક વાર રજૂઆતો કરવા છતાં નગરોળ તંત્રના પેટનું પાણી નથી હલતું। ચીફ ઓફિસર શ્રીને કેમ કોઈ જાતની અસર કે આ વસ્તુ લેવામાં આવતી નથી, લગભગ 3 દિવસથી બધા ઇન્ટરવ્યુ બધા ન્યૂઝમાં બધે જાય તો એને અસર કેમ નથી થતી, બે ફામ બે ખુરશીમાં બે રહે બહાર આવી અને ગેલો નદીમાં ખાલી આવી અને દિવસે ને દિવસે તંત્ર દ્વારા આ ઘેલા નદીને પુરાણ થાય તે રીતે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા એક વર્ષ પહેલાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં આ કાયમ માટે એસી ઓફિસમાં બેસવાની ટેવવાળા ચીફ ઓફિસર તથા તેમના તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આ બાબતે કાર્યવાહી કરવામાં આવે, આ તંત્ર અને આ સરકાર સાવ નિષ્ફળ ગઈ હોય તેવું લાગે છે। અમારી માત્ર એક માંગ છે લોકોની અને ગઢડાની જનતાની કે આ નદી સાફ થાય, આમાં જળચર પ્રાણી છે તેનો પણ। ડભોઈ તાલુકામાં આવેલ 118 ગામમાં મોટા ભાગે ખેડૂતો અને પશુપાલકો વસવાટ કરે છે।
हाल उनाळो आकरा સ્વરૂપમાં 42-45 ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો રહ્યો છે, ત્યારે ચાલુ સાલ ઉનાળાની મધ્યમાં જ તાલુકાના 118 ગામોમાં આવેલ 86 જેટલા તળાવોમાંથી માત્ર 7 જેટલા તળાવોમાં 20% જેટલું જ પાણી છે। પશુપાલકો તેમજ ખેતી કરતા ખેડૂતોને પાકનું છેલ્લું સિંચાઈનું પાણી ન મળતા હાલ તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। જ્યારે કે તાલુકાના બે મોટા અને વર્લ્ડ હેરિટેજમાં આવતા મુખ્ય અને મોટા તળાવો તેન તળાવ અને વઢવાના તળાવના પણ તળિયા દેખાઈ જતા ખેડૂતો અને પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે। 118 ગામો પૈકી 86 ગામોના તળાવો જ નામચીન કે એ નોંધપાત્ર હોય, છતાંય એમાંના માત્ર 6 કે 7 તળાવમાં જ નહીવત પાણી છે, અને એના કારણે આવતા સમયની અંદર જો આવું આવું ટેમ્પરેચર રહેશે તો પાણીની પીવાની સમસ્યા તો ઠીક, પરંતુ ખેતી માટે જે બાજરી કે મગફળીના છેલ્લે સુધી ચાલતા પાકો એમાં એક પાણીની તંગી, જેમાં 86 જેટલા તળાવો આવેલા છે જેમાં માત્ર ને માત્ર 7 જેટલા નહીવત પાણી, જેમ કે 22-23% જેટલું જ પાણી છે, જેથી અમારી એક માંગ છે કે જે તે લાગતા વળગતા અધિકારીઓ જો પાણી છોડવામાં આવે અને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે તો દૂર દૂરથી પશુ પક્ષીઓને લઈ જવા પાણી પીવડાવવા માટે। વડોદરામાં ગોત્રી વિસ્તારમાં કેમ્બ્રિજ પાણી યાર્ડમાં વિદેશી યુવતીઓનો દેહ વેપારનો પર્દાફાશ થયો છે। વિદેશથી યુવતીઓને બોલાવી અઘોરક ધંધો ચાલતો હતો। પોલીસે સ્પાના માલિક સહિત એક થાઈલેન્ડની અને બે અન્ય યુવતી સાથે ગ્રાહકની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર તળાજાના ભદ્રાવળ ગામમાં આવારા તત્વો દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને તળાજા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે। આ ઘટનાને લઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું કે અસામાજિક તત્વોને જેલ હવાલે કરી દેવામાં આવે તેવી દલિત સમાજની માંગણી છે। ઉલ્લેખનીય છે કે આ બાબતે મુખ્યમંત્રી સીએમ તેમજ ભાવનગરના ભારતીબેન શિયાળ, ન્યાય અને સમાજ કલ્યાણ મંત્રી તમામને પત્ર લખાયું છે। આ બનાવને લઈને મૌન રિલીઝ સ્વરૂપે તળાજા નાયબ કલેક્ટર વિકાસ રાતડા સાહેબને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। રાજકોટના ગોંડલ પાસે આવેલ ટોલટેક્સ પાસે ફાસ્ટેગ રિચાર્જ કરવા બાબતે બે યુવક પર હુમલો થયો હતો। સર્વર ડાઉન હોવાથી ના પડતા યુવાન પર 10 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। શાપરનો શખ્સ અને તેની ટોળકી ધોકા પાઇપ લઈ બંને યુવકો પર તૂટી પડ્યા હતા। હાથમાં પહેરેલા કડાથી માર મારતા બંને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। નવસારીના ચકચારી વસીમ બિલા હત્યા પ્રકરણનો મામલો, 2 વર્ષ અગાઉ વસીમ બિલાની ગોળીમારી હત્યા કરી દેવાઈ હતી, ત્યારે આ હત્યા પ્રકરણમાં સુરતનું મોટું માથું ગણાતા બદરી લેસવાલનું નામ સામે આવ્યું હતું। હત્યા પ્રકરણમાં બદરી લેસવાલાએ સમાધાન પેટે બિલાના પરિવારને રૂપિયા 15 કરોડ ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બિલાની બહેને પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બદરી લેસવાલાને 15 કરોડ મેં મેરે હસબન્ડ ને મેરે જેઠ હૈ સસુર હૈ ઉન લોગો કે સાથ સમાધાન કિયા હૈ, પૂરા પેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ મેં આયા હૈ ઓર પૂરા પેમેન્ટ અભી તક મેં હો ગયા હૈ। ફર્સ્ટ 53 લાખ આયે થે, ફિર બાદ મેં 5 જૂન મેં। આગળ અન્ય એક વધુ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। આ સમાચાર, ભાજપનો વધુ એક ભરતી મેળો, કેટલાક નામાંકિત ડોક્ટરો બીજેપીમાં જોડાશે, સીએમ તેમજ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે, કેટલાક નામાંકિત ડોક્ટરો છે તેઓ કેસરીઓ ધારણ કરશે, સીએમ તેમજ સીઆર પાટીલની હાજરીમાં તેઓ કેસરીઓ ધારણ કરશે। ભાજપનો વધુ એક ભરતી મેળો, અમદાવાદના કેટલાક નામાંકિત ડોક્ટરો છે તેઓ બીજેપીમાં જોડાશે, સીએમ તેમજ સીઆર પાટીલની હાજરીમાં તેઓ બીજેપીમાં જોડાશે।
રાજકોટમાં મોપેડ અને સિટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેની આ ઘટના છે. અકસ્માત સર્જાતા સિટી બસ ચાલકને લોકોએ માર માર્યો હતો. તો સુરતના સહારા દરવાજા નજીક મોડી રાત્રિ અકસ્માતનો બનાવ બન્યો હતો. એસટી બસે મોપેડ સવાર પરિવારને અડફેટે લેતા 7 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. બનાસકાંઠાની વાત કરીએ તો ઇકબાલગઢ હાઈવે ઉપર પણ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું હતું. તો આ સાથે સાબરકાંઠામાં નેશનલ હાઈવે 8 પર મોડી રાત્રિએ અકસ્માત સર્જાયો હતો. સરવાણા રેલવે બ્રિજ પરથી લક્ઝરી બસ નીચે ખાબકી હતી ત્યારે બસમાં સવાર 10-12 લોકો ઇજાગ્રસ્ત હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશે રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.